મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે જશે દિલ્હી. સવારે 11 કલાકે ગૃહપ્રધાન સાથે કરશે મુલાકાત. રાજ્યની 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70% થી વધુ મતદાન. 1129 સરપંચ પદ માટે 5928 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ. પહેલીવાર રાજ્યસભામાં બોલશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. આસારામ કેસમાં આજે મુદત. સુરતની પીડિત યુવતીનું લેવાશે નિવેદન. ઉલટ તપાસ પણ કરાશે. સ્કૂલ ફી વધારાને મામલે વડોદરાની તેજસ વિદ્યાલયે 14 વાલીઓ સામે કર્યો 10 કરોડનો બદનક્ષીનો દાવો. કોર્ટે વાલીઓને નોટિસ આપી આજે હાજર રહેવા જણાવ્યું. કચ્છના દુધઈ પોલીસ મથકના સંજય દાણીધારિયા નામના કોન્સ્ટેબલ ગુમ. બદલી અંગે રજૂઆત કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. અપહરણની આશંકા. ડુંગળીના ભાવમાં 50% જેટલો ઘટાડો થતા ભાવનગરના ખેડૂતો ચિંતામાં. માર્કેટયાર્ડમાં ભાવ ઓછો મળતા રોષ. નમસ્કાર અને સુપ્રભાત. અરાઉન્ડ ગુજરાત સાથે હું છું ઝીલન અને હું છું યશ ભટ્ટ. આપની સાથે સમાચારોની શરૂઆત કરીશું. સૌથી પહેલા મહત્વના સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક્સપ્રેસ હાઈવે પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો છે. સુરતથી રાજસ્થાન જતી આ લક્ઝરી બસ કે જેણે પલટી મારી છે, અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. 10 મુસાફરો ઘાયલ છે. 7ની સ્થિતિ ગંભીર અને ઘાયલોને આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અઠવાડિયાના પ્રથમ દિવસની શરૂઆત સારી નથી રહી. એક દુઃખદ સમાચાર સાથે આ દિવસની શરૂઆત થઈ રહી છે. લક્ઝરી બસનો અકસ્માત થયો છે કે જ્યાં આ બસ સુરતથી રાજસ્થાન જઈ રહી હતી. આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર આ બસ પલટી મારી ગઈ હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા લાલજી પાનસુરિયા. લાલજી ખાસે જણાવો, જે રીતે અકસ્માતના સમાચાર, એક મહિલાનું મોત થયું છે, શું અન્ય વિગતો? જી, આપને જણાવી દઉં કે મોડી રાતના સુરતથી રાજસ્થાન જઈ રહી બસ અચાનક પલટી થઈ ગઈ હતી. પલટી સમયે એક મહિલા અંદર દબાઈ ગઈ હતી, એનું એક મોત થયું હતું. 7 મુસાફરોમાં ગંભીર રીતે ઘાયલ છે. આણંદની જુદી જુદી હોસ્પિટલ દાખલ થયા છે અને 3ને સામાન્ય ઈજા થઈ, તો ત્યાં લોકલ 108 દ્વારા એને સારવાર આપવામાં આવી હતી. આ સમયે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પણ કોઈ કારણોસર ડ્રાઈવર ત્યાંથી બસ છોડીને ભાગી ગયો, તો એ દુઃખદ ઘટના હતી. જી યસ, બિલકુલ. કોઈ કારણ સામે આવ્યું છે બસ પલટી મારવાનું? ચોક્કસ હજી જાણી નથી શકાયું કે બસ શા માટે પલટી ખાધી. એક્સપ્રેસ હાઈવે છે, સામે તો કોઈ વાહન આવવાનું નથી. તેમ છતાં જો પલટી ખાધી તો ઓવર સ્પીડ હોય એવું માની શકાય અત્યારે. આપનો આભાર લાલજી, આ સમગ્ર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ તો આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ વચ્ચે બેઠક યોજાશે. સવારે 11 વાગે સંસદ ભવનમાં રાજનાથસિંહ અને આનંદીબેન પટેલ વચ્ચે બેઠક યોજાવાની છે. તો મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે દિલ્હીની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે તેઓ બેઠક કરવાના છે. સવારે 11 વાગે રાજનાથસિંહ અને આનંદીબેન વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાશે. સંસદ ભવનમાં બંને વચ્ચે આ બેઠક યોજાવા જઈ રહી છે. તો મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ આનંદીબેન આજે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે તેઓ મુલાકાત કરવાના છે. સવારે 11 વાગે રાજનાથસિંહ અને આનંદીબેન વચ્ચે બેઠક યોજાશે. આ વિશે વધુ જાણકારી માટે જોડાયા છે હિતેન. જી હિતેન, જે આ બેઠક જે યોજાવા જઈ રહી છે, શું છે બેઠકનો એજન્ડા? બિલકુલ, વાત કરી છે તો મધ્યપ્રદેશના ગવર્નર બન્યા બાદ આનંદીબેનની આ પ્રથમ મુલાકાત છે દિલ્હીની. અને મધ્યપ્રદેશની અગર વાત કરીશું તો પાછલા ઘણા દિવસથી મધ્યપ્રદેશની અંદર એક આંદોલન પણ છેડાયું છે, કિસાન આંદોલન. તેમાં ક્યાંક ને ક્યાંક રાજ્યની સ્થિતિ, લો એન્ડ ઓર્ડર ખરાબ ના થાય તેને લઈને હોઈ શકે છે કે મિનિસ્ટર સાથે આ મુદ્દે ચર્ચા થાય. અને
एक दिल्ली राज्यपाल बनया बाद प्रथम मुलाकात दिल्ली की है, तो एक सी मीटिंग पर हो सके तमाम नेताओं से एक सी मीटिंग पर थी सके, पर राज्य की जे हिसाब से माहिती मिली रही है मध्य प्रदेश राज्य की जो हाल स्थिति है तेमा तेने लेने तमाम मुद्दे चर्चा जे छे गृहमंत्री साथे थशे अने होई शके छे के होम मिनिस्टर सिवाय पीएम साथे पण पार्लामेंटनी अंदर मुलाकात आनंदी लेवी थई शके छे। जी तेना आभार समग्र जानकारी आपवा माटे। વધુ એક મહત્વના સમાચાર, રાજ્યસભામાં આજે પ્રથમ વખત અમિત શાહ બોલવા જઈ રહ્યા છે। રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની તેઓ શરૂઆત કરશે। પ્રશ્નકાળ બાદ 2 વાગ્યે આ ચર્ચા શરૂ થવાની છે। ગત સત્રમાં જીએસટી પર અમિત શાહ બોલવા માંગતા હતા, પરંતુ હવે આ વખતે તેમને આ તક મળવા જઈ રહી છે। તેઓ પ્રથમ વખત રાજ્યસભામાં ઉદ્બોધન કરશે અને રાષ્ટ્રપતિને જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારબાદના ધન્યવાદ પ્રસ્તાવની સંબોધનની શરૂઆત તેઓ કરશે। આગળ વાત કરીએ, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। રજૌરી અને પૂંછમાં બોર્ડર પર પાકિસ્તાનનું ફાયરિંગ ચાલી રહ્યું છે। કાલ રાતથી પાકિસ્તાન દ્વારા ફાયરિંગ થઈ રહ્યું છે। એલઓસી આસપાસની સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે, સ્કૂલોને 3 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે। તો પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। રજૌરી અને પૂંછ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ગઈકાલ રાતથી ફાયરિંગ ચાલી રહ્યું છે। એલઓસી આસપાસની સ્કૂલોને પણ બંધ કરાવવામાં આવી છે, તો સ્કૂલોને 3 દિવસ માટે આ ફાયરિંગના કારણે બંધ કરાવવામાં આવી છે। પાકિસ્તાન સતત બોર્ડર પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। નજર કરીશું હવે સરપંચના સંગ્રામ પર। રાજ્યની ગ્રામ પંચાયતો માટે 70% પણ વધુ મતદાન ગઈકાલે થયું છે અને આ સાથે જ હવે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ 214 ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ હતી, એટલે કે સરપંચ સહિત તમામ વોર્ડના સભ્ય બિનહરીફ થયા। 1050 ગ્રામ પંચાયતો અંશતઃ સમરસ થઈ। આ ગ્રામ પંચાયતના 4195 વોર્ડ 102 સરપંચ પદ બિનહરીફ થયા। જોકે ચૂંટણી જાહેર થયાની સાથે જ ગ્રામ પંચાયતના 1191 વોર્ડ અને 15 સરપંચો માટેની ચૂંટણી ફરી એકવાર આયોજિત કરવી પડે તેમ છે, કારણ કે આ વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી, અને જેથી આજે ગઈકાલે ખાસ 6049 વોર્ડ અને 1139 સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 1800 ઈવીએમનો ઉપયોગ થયો હતો। રાજકોટ, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી યોજાઈ। દરેક જિલ્લામાં સવારથી જ મતદાન શરૂ થયું હતું, જેમાં મતદારોએ લાંબી કતારો લગાવી હતી। રાજ્યની ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું। ગ્રામ્ય મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ભુજ કે જ્યાં વહેલી સવારથી મતદાન માટે મોટી સંખ્યામાં મતદાતાઓ ઉમટી પડ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ જિલ્લાઓમાં મતદાન યોજાયું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાઉદેપુરના ક્વાટ તાલુકાના ડુંગર ગામમાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું। પંચાયતના વોર્ડ નંબર 2માં ઉમેદવાર અને તેમની પેનલના સરપંચ સહિત 9 સભ્યોને ટ્રેક્ટર નિશાન ફાળવાયું હતું, જેમાં મતદાન દરમિયાન ટ્રેક્ટરના બદલે ઘડાનું નિશાન જોવા મળતા ઉમેદવાર અને સરપંચ દ્વારા વિરોધ કરાયો, જેને લઈને મતદાનની પ્રક્રિયા સ્થગિત રખાઈ અને બેલેટના નિશાનમાં સુધારો કરી અને આજે ફરી મતદાન યોજાશે।
એમાં હવે સાહેબ એવું લાગે છે કે એકવાર બાર બારથી આવ્યા હોય, ખેત મજૂર હોય, કોઈ નોકરી વર્ગ હોય કે કોઈ કંપનીમાં ધંધાદાર માટે નીકળ્યા હોય, તો એ વર્ગ હવે કાલ સુધી રોકાય એમ નથી. એટલે એના માટે મારે આ એક વોર્ડને માટે મારે ગંભીર પ્રશ્ન છે સાહેબ. મારું નિશાન ટ્રેક્ટરનું, આખી પેનલને ટ્રેક્ટરનું નિશાન છે. મારું નિશાન આજના ચૂંટણીના દિવસે ખડાનું નિશાન થઈ ગયું, તો એના માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અને આજે રવિવારનો દિવસ હતો ને, એટલે લોકો બહારથી મજૂરી હતા આજે આવ્યા, તો સાંજે જતા રહેશે, તો આવતીકાલે મારું મતદાન કોણ કરશે? ચૂંટણી અધિકારી તરફથી પ્રતીક ફાળવવામાં ભૂલથી જે ઉમેદવારે જે પ્રતીકની માંગણી કરેલ હતી, આ પ્રતીક ફાળવામાં આવેલ નથી. તો આની ઉમેદવાર તરફથી અરજી મળેલ ચૂંટણી અધિકારીએ નિર્ણય લીધું છે કે કાલે ફરીથી ચૂંટણી કરવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠકમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની ચર્ચા કરી, જેમાં પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના મુખ્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ અશોક ગેહલોતે જણાવ્યું કે રાજસ્થાનની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી છે, ત્યારે આગામી સમયમાં કર્ણાટકમાં યોજાનારી ચૂંટણીમાં ગુજરાતની અસર જોવા મળશે. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. મોદીજી અને શાહજીને અસત્ય કા સારા લેકર કે ભવા દે મોદી બના કરકે સરકાર બના લી હો, પર 150 કા જો મિશન થા ઉનકા વો બિલકુલ ફેલ હો ગયા, ઔર વો ટ્રેન સેટ હો ગઈ સબ જગહ. ઉસકા પરિણામ રહા કે રાજસ્થાન ના લોગ 3 સીટે જો થી, 2 પાર્લામેન્ટ કી ઔર 1 એસેમ્બલી કી, ભારી માર્જિન સે હમ લોગ જીતતે હૈ. આગે ચુનાવ આ રહે હૈ, કર્ણાટકા મેં ભી આ રહે હૈ, અન્ય રાજ્યમાં આ રહે હૈ, તો આપ દેખેંગે કે ગુજરાત કી જીત કા અસર સબ જગહ દિખાઈ દેગા. આપકો યહાં બહોત અચ્છે તરીકે સે ટિકટ કા વિતરણ હો ગયા, નામાંકન હો ગયે, છોટી બડી ગલતી તો સબ જગહ હોતી રહેતી, હર રાજ્યમાં હોતી હૈ, પર જો માહોલ મેં દેખ રહા હું, મેં સબ જિલ્લા અધ્યક્ષ સે બાત કરી હૈ, વિધાયકો સે મેં બાત કર રહા હું, તો સબકા માનના હૈ કે ઇસ બાર હમ લોગ ચુનાવ જીત કે આ રહે હૈ. તો મુજે ઉમ્મીદ હૈ કે પિછલી બાર જો હાલાત થે નગરપાલિકાઓ મેં, નગર પરિષદ મેં, ઇસ બાર બદલેંગે ઓર કોંગ્રેસ ઇમ્પ્રૂવ કરેગી. આગળ વાત કરીશું પોરબંદરની, કે જ્યાં છાયા નગરપાલિકામાં ભંગાણને મામલે ભાજપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છાયા ભાજપના ઉમેદવારો સાથે ચર્ચા થઈ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકની અંદર ભાજપના આગેવાનોએ પત્રકાર પરિષદ પણ આયોજિત કરી, જેમાં કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ પ્રમુખો દ્વારા પક્ષ વિરોધી કામગીરી કરવામાં આવી હોવાનો આરોપ મુકાયો. સાથે જ ગત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મદદ કરાઈ હોવાથી પક્ષે ટિકિટ ન આપી હોવાનો નિર્ણય કર્યો તેવી સ્પષ્ટતા કરાઈ છે. જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે એ એવો આક્ષેપ કરીને જોડાયા છે કે ભાઈ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છાયા નગરપાલિકામાં ભ્રષ્ટાચારો થયા છે, પણ આ વાતમાં બિલકુલ તથ્ય નથી. જે લોકો આ આક્ષેપ કરે છે એ જે વખતે સત્તામાં હતા, એટલે આ આક્ષેપ કરવાનો કોઈ એને અધિકાર નથી. બાકી એ લોકોની ભૂતકાળની પ્રવૃત્તિઓ, સત્તા લાલચ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ જે ગત વિધાનસભાની ચૂંટણીમાં કરેલી છે, એને કારણે પાર્ટીએ જ નક્કી કરેલું છે કે એવા લોકોને આપણે ટિકિટ આપવી નથી. આજે ઓછામાં ઓછા 1200 જેટલા જે ગરીબ માણસોને દેવા માટે ટોયલેટ બનાવવાના હતા એ ક્યાંય બનેલા છે નહીં. તો એવો ભ્રષ્ટાચાર કે કોંગ્રેસવાળા બોલતા હતા કે ભાઈ બિલ્ડરોમાં ફાયર બ્રિગેડ નથી, એને મંજૂરી આપી દીધી છે પૂર્વ પ્રમુખે, એમને આપી દીધી અને એ બધાએ મોટા મોટો ભ્રષ્ટાચાર કર્યો. આજે એને પડખે બેસનારા જ એ પ્રમુખ છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી મધુસૂદન મિસ્ત્રીએ બનાસકાંઠાના પાલનપુરની મુલાકાત લીધી. સર્કિટ હાઉસ ખાતે મુલાકાત પછી તેમણે ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચારનો ભાજપ પર આરોપ લગાવ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે મગફળીના ગોડાઉનમાં આગ લાગી નહોતી પરંતુ લગાડવામાં આવી હતી. તેમણે આગને અધિકારીઓ અને સરકારને મિલીભગત જણાવી. મહેસાણામાં આવેલ એસપીજીના લાલજી પટેલનું જણાવવું છે કે સરકારે પાટીદારોને આપેલા વચનો પૂર્ણ કર્યા નથી. ચૂંટણી સમયે સરકારે જણાવ્યું હતું કે પાટીદારો પર ચાલી રહેલા કેસની તપાસ પાછી ખેંચવામાં આવશે, તે હજુ પણ ચાલી રહી છે, જેને લઈને લાલજી પટેલે સરકાર પર પ્રહારો કર્યા.
લાલજી પટેલે ચીમકી આપી કે જો સરકાર તેમના આપેલા વચનો પૂર્ણ નહીં કરે તો પાટીદારો ફરી એકવાર આંદોલન શરૂ કરશે. મુખ્ય મુદ્દા જે હતા એ મુખ્ય મુદ્દા હજી સુધી સરકાર દ્વારા સોલ્વ કરવામાં આવે નથી. તો પહેલો મુદ્દો એવો હતો કે તમામ પાટીદારો પર થયેલા કેસો અનામત આંદોલન વખતે તમામ પરત ખેંચવા, તો હજી સુધી ઘણા બધા કેસો ખેંચવાના પાછા છે. બીજા હતા કે શહીદોને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી, તો અમારા જે 14 પાટીદાર ભાઈઓ શહીદ થયા, જેમને એના પરિવારના કોઈપણ વ્યક્તિને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી આપી, અને પોલીસ દમન સમગ્ર ગુજરાતની અંદર આંદોલન દરમિયાન 25-26 તારીખ અને એના પછી જેલભરો આંદોલન વખતે જે પોલીસ દમન કરવામાં આવ્યું હતું, ખોટી રીતે પાટીદાર સમાજને મારવામાં આવ્યો હતો. રોકડિયા પાક તરીકે ઓળખાતા ડુંગળીના પાકના ભાવમાં 50% જેટલો ઘટાડો થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ભાવનગર પંથકમાં ડુંગળીનું સારું એવું ઉત્પાદન થયું છે, જેને લઈને માર્કેટયાર્ડમાં ડુંગળીનો પાક ઠાલવવામાં આવી રહ્યો છે. પરંતુ 400-500 જગ્યાએ હવે 250-300 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ચિંતાની સાથે સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને ટેકાના ભાવે ડુંગળીની પણ ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ ડુંગળીના ભાવો જે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે તેની ગણતરીમાં ગત વર્ષની કરતાં આ વખતે પહેલે તો આવક ખૂબ ઓછી હતી, કમોસમી વરસાદને હિસાબે વાવેતર પણ ઓછા થયા હતા. એની હિસાબે અત્યાર સુધી જે છેલ્લા 10-15 દિવસ પહેલાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેતા હતા. ત્યારબાદ જે બાકીના જે રાજ્યો છે તેની આવકો વધતા ખેડૂતોને ભાવ પોષણક્ષમ ભાવો મળવાના બંધ થયા, અને જેને હિસાબે ખેડૂતોની હાલત કફોડી થઈ હતી. વડોદરામાં તેજસ વિદ્યાલયના સંચાલકોએ સ્કૂલ ફી વધારાને મામલે વાલીઓ પર બદનક્ષીનો દાવો કર્યો છે. તેજસ વિદ્યાલયના સંચાલકોએ 14 વાલીઓ સામે 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો. બીજી તરફ કોર્ટે વાલીઓને નોટિસ ફટકારી છે અને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. સમાચારો આગળ પણ છે. અરાઉન્ડ ગુજરાતમાં અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. જે ભવિષ્ય કહેશો તે જે 52 પત્તા છે તેના ઉપરથી કહેશો. આ છે કાળીનો પાછા. આજનો દિવસ એટલે તમે જિંદગીમાં ન જોયેલો દિવસ. ભાગ્યના ભેદ ટૂંક સમયમાં માત્ર Z24 કલાક પર. બ્રેક બાદ આગળ વાત કરીએ તો અમદાવાદના ટાઉન હોલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજો સામેના કેસ પાછા ખેંચવા મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોનું કહેવું છે કે સેનાના જવાનો પર કેસ કરવાથી જવાનો માનસિક રીતે ભાંગી પડશે. પથ્થરબાજો અને દેશદ્રોહના જે કેસો છે, કુલ 9,730 કેસો, એ તાત્કાલિક પરત ખેંચવાનો જે નિર્ણય લીધો છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ દેશભરમાં આવા દેખાવોનો કાર્યક્રમ યોજી રહી છે. ભારતીય સેનાના જવાનો ઉપર જે રીતે FIR દર્જ કરવામાં આવી રહી છે એ પણ નિર્ણય ખૂબ જ આત્મઘાતી સાબિત થવાનો છે, કારણ કે એનાથી સેનાનું મનોબળ તૂટે છે અને જે જુસ્સા અને દેશ પોતાને માથું ઉતારીને
જે લોકો ભારત માતાના ચરણોમાં મૂકે છે એવા આપણા દેશભક્ત સપૂતોને એમની ઉપર એફઆઈઆર થાય અને આ લોકોને ખીરપૂરી મળે, આતંકવાદીઓને દેશદ્રોહીઓને એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. સુરતમાં નકલી માં અમૃતમ કાર્ડ બનાવતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ચોક બજાર પોલીસે આ આરોપીને ઝડપી લઈ અને તેને પાસેથી 136 નકલી કાર્ડ મેળવ્યા છે. પોલીસે કાર્ડ અને મશીન પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઓલપાડના સરસ ગામે પ્રાચીન શિવ મંદિરમાં બે દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી, જેમાં ચોરોએ ભગવાનના આભૂષણની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી કરતા બે શખ્સોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ચોરી કરાયેલ મંદિરમાંથી 300 મીટર દૂર ખેતરાડી કેનાલમાંથી શેષનાગ અને છત્તર મળી આવ્યા છે, જ્યારે મુખ અને કળશ હજુ પણ મળ્યા નથી. પોલીસે ચોરી કરેલા બે આભૂષણ કબજે લઈ અને વધુ તપાસ શરૂ કરી છે. કચ્છના દુધઈ પોલીસ મથકમાં ફરજ બજાવતો સંજય નામનો કોન્સ્ટેબલ છેલ્લા 22 દિવસથી ગુમ હોવાની ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલની પત્નીનો આક્ષેપ છે કે સંજય 22 દિવસથી ગુમ છે. 22 દિવસ પહેલાં તેઓ એસપી કચેરીએ બદલી અંગે રજૂઆત કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, જે બાદ તેઓ પરત ફર્યા નથી. બીજી તરફ આ 22 દિવસથી ગુમ હોવાને કારણે કોન્સ્ટેબલનું અપહરણ થયાની આશંકા સેવાઈ રહી છે. હાલ આ સમગ્ર મામલે કોન્સ્ટેબલની પત્નીની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટની આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થયો. રાજકોટના લુહાણા બોર્ડિંગમાંથી વહેલી સવારે 6 વાગે નીકળ્યા બાદ મયંક લાપતા છે. 19 વર્ષનો યુવાન મયંક ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. ગત 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યા બાદ આ યુવાન લાપતા થયો છે. આ તરફ જસદણના સ્મશાન રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં જસદણના મોહસિન પઠાણે ઇકબાલ સાલેમ નામના શખ્સ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ઇકબાલ સાલેમનો બચાવ થયો. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં પોલીસ દ્વારા કરાયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે. દિવસે ને દિવસે આ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલના માલિક તરુણસિંહ ઝાલાએ હોટલની બહાર એક નોટિસ લગાવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે મોડી રાત્રે સરખેજ પોલીસ મથકના પીઆઈ રામાણી સાહેબ હોટલ પર આવ્યા હતા અને તેમણે હોટલ બંધ રાખવા કહ્યું હતું. રામાણી સાહેબે કહ્યું કે જો હોટલ બંધ રાખવામાં નહીં આવે તો દર કલાકે કેસ નોંધવામાં આવશે. નોટિસ લગાવવાનું કારણ છે કે અહીંયા મારા કોઈ કસ્ટમર આવે કે કોઈ બીજા હોય, ખબર પડે કે પોલીસને સામે પડવાથી આવું થાય છે, એટલે અમે નોટિસ મારી છે. બધાને ખ્યાલ આવે કે પોલીસની સામે તો પોલીસ ધારે કરી શકે છે અને તમને સામે છે કે ભાઈ વાત બી સાચી છે, પોલીસ ધારે કરી શકે. મારો ધંધો આજે બંધ જ કરાયો, હું પોલીસની સામે પડ્યો તો મારો ધંધો બંધ કરાયો. હવે આપણો જે રક્ષક માણસો છે એ જ આપણી સામે આવું કરશે તો આપણે જઈશું કોની પાસે? આ સરકારને બી ખબર પડવી જોઈએ, એટલા માટે મેં નોટિસ મારી છે. ખબર પડે છે કે એક બાજુ તમારો રક્ષક છે, એક બાજુ રોજીરોટીની વાતો કરે છે. હું આજે 20 જણની અહીંયા રોજીરોટી પૂરી પાડું છું. હું આમાંથી કમાતો નથી, મારું ઘર બી પૂરું પાડું છું. ગઈકાલ રાતે 11:30 પીઆઈ રામાણી સાહેબ આવ્યા હતા, સરખેજ પીઆઈ, અને મને એવું કીધું કે લાઇસન્સ આપો તરત જ, અને ટેબલ ઉપર હાથ પછાડ્યો. એટલે મેં કીધું સાહેબ લાઇસન્સ પ્રોસેસમાં જ છે અને 3 મહિના થયા છે એટલે લાઇસન્સ આવી જશે. એટલે મને એવું કીધું કે ગઈકાલે આવતીકાલે 11 વાગે હોટલ ચાલુ રહેશે તો હું કલાક કલાકે તમારી ઉપર ફરિયાદ નાખીશ અને પોલીસ સ્ટેશન આવી જજો. એટલે મેં કીધું હા સાહેબ વાંધો નહીં. તો આ તરફ સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ રામાણીએ હોટલ માલિકોના આરોપોને ફગાવતા કહ્યું કે મેં ફરજના ભાગરૂપે જ કામગીરી કરી છે, તેમની પાસે લાઇસન્સ નહોતા એટલે આ રેસ્ટોરન્ટ બંધ કરવાનું તેમણે કહ્યું છે. સમાધાન માટે મારે એમ કહેવું છે, મારી કાયદેસરની પ્રોસિજર છે એ કરું છું. તેના એના મોટાભાગના સાહેદો નિવેદનો ગઈકાલે મેં તપાસ્યા છે અને હજી 2-3 બાકી છે એ તપાસવાના છે. આજે આરોપી માટે ગયો હતો પણ નહોતા ઘરે, અને તાળા માર્યા હતા. અગાઉ પણ એક વખત ચેક કર્યું હતું મેં, ત્યારે લાઇસન્સ નહોતું. મને કે કાલ પમદી આવી જવાનું છે પણ લાઇસન્સ એને લોકોને મળ્યું નથી. અને હવે તો બંધ કરાવીશ, હવે તો કાયદેસર પગલાં લઈશ.
ગુનો બનતો હોય છે હું ડાયરેક્ટ ફરિયાદ જ લખીશ, ફરિયાદ લખીને જ કોર્ટમાં દંડ કરાવીશ. મહત્વનું છે કે નાસ્તો ન આપવાની સામાન્ય બાબતે પોલીસ કર્મચારીઓએ હોટલ માલિક પર હુમલો કર્યો હતો. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ હોટલ માલિકના કહેવા મુજબ ફરી એકવાર સરખેજ પીઆઈ હોટલ પર આવ્યા અને ધમકી આપી, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જનતાના રક્ષકો જ આ રીતે વર્તન કરશે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોણ જાળવશે? શું આ છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા? ફક્ત નાસ્તા માટે લોકોની રોજગારી છીનવાશે? વડોદરાથી એક મહત્વના સમાચાર કે જ્યાં પ્રધાનમંત્રી આવાસમાં કૌભાંડને મામલે હવે પ્રોજેક્ટ એન્જિનિયર પ્રમોદ વસાવાને શો કોઝ નોટિસ મળી છે. પ્રથમ વખત આ સમગ્ર મામલે હવે કાર્યવાહી થતી જોવા મળી રહી છે. કૌભાંડના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક પગલાં લીધા છે. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ વાપકોસ કંપનીને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે અને યોગ્ય જવાબદારી ન નિભાવતા કંપનીને સસ્પેન્ડ કરાઈ છે. રાજ્ય સરકારની તપાસ સમિતિનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ઉલ્લેખનીય છે એક સપ્તાહમાં રિપોર્ટ આવી જશે તેવી વાત કરાઈ હતી. વડોદરા સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે. રવિ, એક સપ્તાહમાં રિપોર્ટ આવવાનો હતો, રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ બીજી તરફ હવે કોર્પોરેશને પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી. જી બિલકુલ, શરૂઆતથી જ જી 24 કલાક દ્વારા જેમ રીતના વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2000 કરોડના કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે ચોક્કસથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન મોડે મોડે જાગ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર જે પ્રોજેક્ટને લઈને જે એક કન્સલ્ટન્ટ કંપની હતી વાપકોસ તે નિમવામાં આવી હતી. જે કંપની પ્રોજેક્ટ પર દેખરેખ રાખવાની છે અને મ્યુનિસિપલ કમિશનરને કોઈ પણ જો ગેરરીતિ થતી હોય તો તેની જાણકારી આપવાની જવાબદારી આ કંપનીની હતી, પરંતુ વાપકોસ જે કંપની છે તેને આ જવાબદારી નિભાવી ન હતી તેવું સામે આવ્યું છે અને તેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાપકોસ કંપનીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે આ જે પ્રોજેક્ટ એન્જિનિયર છે પ્રમોદ વસાવા તેમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો છે કે કેમ જે રીટેન્ડરિંગ કરવામાં આવ્યું છે જે ટેન્ડર કરીને જે સ્લેબ છે તે બિલ્ડરે પોતે બનાવવાનું હતું તો કેમ કોર્પોરેશનના માથે નાખવામાં આવ્યું તેવું શોકોઝ નોટિસમાં તેમને પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હજુ સુધી તપાસ સમિતિનો રિપોર્ટ નથી આવ્યો ત્યારે હજુ રિપોર્ટમાં શું બહાર આવે છે તે પણ જોવાનું રસપ્રદ રહેશે. ત્યારે ચોક્કસથી હવે મોડે મોડે કોર્પોરેશન જાગ્યું છે અને સમગ્ર કૌભાંડના મામલે હવે કાર્યવાહી શરૂ કરવાની તેમણે તજવીજ હાથ ધરી છે. જી હા, જી આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ તો ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂની રેલમ છેલના આરોપ થતા રહે છે, પરંતુ પોલીસ તેને નકારતી રહે છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદમાં ધમધુકાર ચાલતા દારૂના અડ્ડા માટે જાણીતા વિસ્તાર એવા છારાનગર અને કુબેરનગરમાં પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ પોલીસે મરડી આળસ. સેક્ટર 2 પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. પોલીસના 400થી વધુ જવાનોની ટુકડી. અમદાવાદ સેક્ટર 2 અધિક પોલીસ કમિશનર અશોક યાદવે છારાનગર અને કુબેરનગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે ટીમ બનાવી. પૂર્વ વિસ્તારના આશરે 9થી વધુ પીઆઈ અને જે તે તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને અન્ય પોલીસ કર્મીઓની કુલ 400 લોકોની ટીમ બનાવાઈ. વહેલી સવારે 5 વાગ્યે પોલીસે ટીમો રવાના કરી અને દારૂના અડ્ડાઓ પર તપાસ શરૂ કરી. પોલીસે દેશી દારૂ બનાવવાનો 8000 લીટર વોશનો નાશ કર્યો અને 300 લીટર દેશી દારૂ કબજે કર્યો. તો આ રેડમાં 40 લોકોની ધરપકડ કરી અને 50 કેસ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે કેસ થયેલા છે એમાં લગભગ 50થી વધારે કેસો દાખલ કરવામાં આવેલા છે. 40 જેવા આરોપી પકડવામાં આવેલા છે. લગભગ 8000 લીટરનો જે વોશ એ નષ્ટ કરવામાં આવેલો છે અને લગભગ 300 લીટર દેશી દારૂના કબજો કરવામાં આવેલો છે. બીજી તરફ જોવા જઈએ તો છારાનગરમાં વર્ષોથી ત્યાંના સ્થાનિક રહીશો દારૂનો વેપાર કરે છે. માત્ર વેપાર જ નહીં પણ ત્યાં જ દારૂની બનાવટ પણ થાય છે. આ વિસ્તારમાં અસંખ્ય દારૂના અડ્ડા ચાલતા હોવા છતાં પણ 400 પોલીસ કર્મીએ જે રેડ કરી તેમાં પોલીસે માત્ર 40 જ લોકોને પકડ્યા અને હજારો લીટરની જગ્યાએ માત્ર 300 લીટર જ દારૂનો જથ્થો પકડીને સંતોષ માન્યો. પોલીસની આ કવાયત આવકાર્ય જરૂર છે,
પણ અમુક સમય સુધી બંધ રહીને ફરી ધમધમતા થઈ જતા દારૂના અડ્ડાઓ જોઈને એવું લાગે છે કે પોલીસ કાર્યવાહીનું નાટક માત્ર કરી રહી છે. હરમેશ સુખડિયા, ઝી મીડિયા, અમદાવાદ. સમાચારોમાં સમય ગયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અને મહત્વની ખબરો પર. આપ જોતા રહો ઝી 24 કલાક. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે જશે દિલ્હી. સવારે 11 કલાકે ગુરુપ્રધાન સાથે કરશે મુલાકાત. રાજ્યની 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70% વધુ મતદાન. 1,1139 સરપંચ પદ માટે 5,928 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ. પહેલીવાર રાજ્યસભામાં બોલશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. આસારામ કેસમાં આજે મુદ્દત. સુરતની પીડિત યુવતીનું લેવાશે નિવેદન. ઉલટ તપાસ પણ કરાશે. સ્કૂલ ફી વધારા મામલે વડોદરાની તેજસ વિદ્યાલયે 14 વાલીઓ સામે કર્યો 10 કરોડનો બદનક્ષીનો દાવો. કોર્ટે વાલીઓને નોટિસ આપી આજે હાજર રહેવા જણાવ્યું. કચ્છના દુધઈ પોલીસ મથકના સંજય દાણીધારિયા નામના કોન્સ્ટેબલ ગુમ. બદલી અંગે રજૂઆત કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. અપહરણની આશંકા. ડુંગળીના ભાવમાં 50% જેટલો ઘટાડો થતા ભાવનગરના ખેડૂતો ચિંતામાં. માર્કેટયાર્ડમાં ભાવ ઓછો મળતા રોષ. વિરામ આપનું સ્વાગત છે. આગળ હવે વાત કરીશું સાબરકાંઠાની, કે જ્યાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ જિલ્લામાંથી ગાંભોઈના ગાબડી નજીકથી નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું. ગાંભોઈ પોલીસ અને RRCL બાતમીના આધારે રાજસ્થાનથી આવતા કન્ટેનરને રોકીને તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો. રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસણાતા દારૂના જથ્થાને પકડવામાં સાબરકાંઠા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આગળ વાત કરીએ તો આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય જાંગીરે રાજ્યના સહકારી વિભાગમાં કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય જાંગીરે આરોપ લગાવ્યો છે કે રાશન વિતરણમાં ઉપયોગમાં લેવાતા ફિંગરપ્રિન્ટનો ડેટા ચોરી થયો છે. આ ફિંગરપ્રિન્ટના આધારે કરોડો રૂપિયાનું રાશન બારોબાર વેચાઈ રહ્યું છે. આરોપમાં અજય જાંગીરે જણાવ્યું કે રાશનના ફિંગરપ્રિન્ટના ડેટામાં 1,27,00,000 લોકોના ડેટા ચોરી થઈ ગયા છે, જે બાદ અનેક રાજનેતાના નામથી રાશન લેવાઈ રહ્યું છે. તો MLA અને MPના નામ ઉપરાંત મૃતક લોકોના નામે પણ રાશન વેચાઈ રહ્યું છે. સરકારના સહકારી વિભાગ દ્વારા બાયોમેટ્રિક સિસ્ટમના આધારે રાશન વિતરણની યોજના લેવાઈ હતી, જેમાં તમામ રાશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ લેવાયા હતા. અને આ ફિંગરપ્રિન્ટના આધારે જ રાશન કાર્ડ ધારકોને રાશન આપવામાં આવે છે, ત્યારે આ ડેટાની ચોરી કરી બારોબાર રાશન વેચાતું હોવાનો આરોપ આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય જાગીરે મૂક્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે આ કૌભાંડ માટે ડુપ્લિકેટ રાશન કાર્ડ પણ ઇસ્યુ થયા છે. એક કરોડ 27 લાખ લોકોના ડેટા ચોરી થયા છે અને બધાના જ ડેટા ચોરી થઈ ગયા છે. આ લોકો પાસે બધા જ ડેટા અવેલેબલ છે અને આનાથી કામ કરે છે. એને અલાવા અમુક લોકો એવા છે જે 8 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં સ્વર્ગ સિધારી ગયા છે, મરી ગયા છે, તો પણ દર મહિને આવે છે અને રાશન લઈને અંગૂઠા મારીને રાશન લઈને જાય છે. 2011 થી લઈને 2013ની અંદર જ્યારે ફિંગરપ્રિન્ટ અને આ સરકારે કીધું કે બાયોમેટ્રિક ફૂલ પ્રૂફ સિસ્ટમ અમે બનાવવા માંગીએ છીએ, ત્યારે બધા જ લોકોના આ લોકોએ ફિંગરપ્રિન્ટ લીધા હતા. જે ફિંગરપ્રિન્ટ સેવ કર્યા હતા આ બધા ડેટા લીક થઈ ગયા છે. આ લોકો પાસે એક પ્રોક્સી સર્વર છે, એ સોફ્ટવેર પ્રોવાઈડર છે અને આ પ્રોક્સી સર્વરથી રૂટ કરે છે અને જ્યારે ફિંગરપ્રિન્ટના ડેટા માંગવામાં આવે છે ત્યારે એ બાયોન્યુમેરિકલ કોડ જે હું કહું છું એ 40-50 ડિજિટનો કોડ હોય છે એ મોકલી દેવામાં આવે છે અને ત્યાંથી રિપોર્ટ આવી જાય છે કે યસ ધીસ ઇઝ ધ રાઇટ કોડ અને એનો રાશન ઉપડી જાય છે. તો સરકાર દ્વારા ગરીબોને અપાતું અનાજ બારોબાર સગે વગે કરતી આ કૌભાંડી ટોળકીના 2 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ પણ કરી, જ્યારે અનાજ બારોબાર વેચી નાખતા 8 લોકો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે. કલેક્ટરે આ પ્રકરણમાં પુરવઠા વિભાગને તપાસનો આદેશ કર્યો છે અને હાલ તો કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે. સરકારે દુકાનદારોને સસ્તું અનાજ મળી રહે તે માટે દુકાનદારોને EFPS સિસ્ટમ એપ્લિકેશન સાથે જોડાયા હતા, જેમાં અનાજ લેવા માટે અંગૂઠાનું નિશાન ફરજિયાત હતું, જેના આધારે રાશન કાર્ડ આધાર કાર્ડ નંબર મેચ કરીને અનાજ અપાતું. પરંતુ સુરતમાં કેટલાક દુકાનદારોએ નકલી સોફ્ટવેર બનાવ્યું જેમાં ફિંગરપ્રિન્ટની જરૂર ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ. દુકાનદારો વિસ્તારના ગ્રાહકોની અનાજની સ્લીપ કાઢી લેતા આ સ્લીપ સરકાર પાસેથી અનાજ મેળવીને બારોબાર વેચી માંગતા. સુરતમાં 8 દુકાનદારોએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પણ સામે આવી છે. શહેરની અંદર અલગ અલગ આ સસ્તા અનાજના દુકાનદારના દુકાનદારોએ કોઈ જગ્યાએથી એક સોફ્ટવેર તૈયાર કરાવ્યું અથવા મેળવ્યું અને એ સોફ્ટવેરના આધારે જે મૂળ લાભાર્થી હોવા જોઈએ એમની બદલે એ ફેર શોપ પ્રાઇઝવાળા જ પોતે જ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી ખોટી સ્લીપો બનાવરાવી, ખોટું રેકોર્ડ ઊભો કરી અને આને અનાજ છે એ સગે વગે કરતા હતા. આ બાબતે માનનીય કલેક્ટર શ્રી સુરતને રજૂઆતો મળેલી અને એમના આધારે કલેક્ટર શ્રી દ્વારા પોતાના પુરવઠાના જે અધિકારીઓ અને નોડલ ઝોનલ ઓફિસરો મારફતે એની તપાસ કરવામાં આવેલી. અમદાવાદના સરખેજમાંથી નકલી ઘીનું રેકેટ ઝડપાયું છે. બાતમીના આધારે પોલીસની ટીમે રેડ કરતા એક ગોડાઉનમાંથી 71 ડબ્બા નકલી ઘી ઝડપાયું હતું. પોલીસના કહેવા પ્રમાણે આ નકલી ઘીનો વેપાર અમૂલ અને સાગરના માર્કા સાથે કરવામાં આવતો હતો. સરખેજ પોલીસે નકલી ઘીના ડબ્બા, સ્ટીકરો સહિત કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આ નકલી ઘીની માલિકી કોની છે અને ક્યાંથી આ ઘી આવ્યું છે તે દિશામાં સરખેજ પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. ગુજરાત મિલ્ક કોઓપરેટિવ ફેડરેશન છે એના અધિકારીઓ દ્વારા અમને માહિતી મળેલ અને અમે 2 પંચો સાથે રાખી અને ત્યાં રેડ કરી અને જે ગોડાઉન ખોલતા અંદરથી 71 ડબ્બા નંગ ઘી મળી આવેલ છે આપણે નકલી. આ નકલી ઘી ક્યાં બનાવવામાં આવતું હતું એ હજી નથી આપણી પાસે, ત્યાં અમને ફક્ત રો મટીરિયલ અને તૈયાર ઘીના ડબ્બા જ મળી આવેલ છે. હા, આગળ અમે તપાસ કરીએ છીએ કે ગોડાઉનના માલિક કોણ છે, કોણ એના કબજેદાર હતા, એના વિરુદ્ધ પછી આપણે ફરિયાદ દાખલ થઈ ગઈ છે એ મુજબ આપણે આગળ તપાસ કરીશું. આગળ વાત કરીશું. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વાસણા રોડ પાસેની કોલેજિયન વડાપાવની દુકાન પર કાર્યવાહી કરી અને 400 કિલો ચટણીનો અખાદ્ય જથ્થો સીઝ કર્યો હતો. આ ઉપરાંત કોર્પોરેશને વેપારીને નોટિસ પણ ફટકારી છે. જામનગરમાં બિગ બેશ ક્રિકેટ લીગમાં સટ્ટો રમાડતા બુકીઓનું LCBએ ઝડપી પાડ્યા છે અને LCBએ રાજકોટ, સુરત, વાપી સહિતના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 2 લેપટોપ, 25 મોબાઈલ અને 1 લાખથી વધુની રોકડ પણ જપ્ત કરી છે. સુરેન્દ્રનગરના સાયલામાં જૂથ વચ્ચે અથડામણમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી. સાયલામાં 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 4 વ્યક્તિઓને ઈજા થઈ, જેમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા છે.
પૈસાની લેતી દેતીને મામલે અથડામણનું પ્રાથમિક અનુમાન છે. સાયલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલનો રવિવાર અકસ્માતનો રવિવાર રહ્યો. ભરૂચમાં બે અકસ્માત, જ્યારે બનાસકાંઠામાં એક અકસ્માત થયો. ભરૂચ ઝાડેશ્વર રોડ પર પૂરપાટ ઝડપે દોડતી કારે 5થી વધુ વાહનોને અડફેટે લીધા. કારે 2 કેબિન સહિત માટલાની દુકાનમાં તે અથડાઈ અને વરેડિયા નજીક ભૂખી ખાડીમાં કાર ખાબકતા કારમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના ડીસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ડીસામાં ધોરણ 5માં ભણતી વિદ્યાર્થિનીને ટક્કર મારી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. ફરાર બાઇક ચાલક સામે ડીસા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી. એક મહત્વના સમાચાર. વલસાડના ધરમપુર નજીક પોલીસની ટીમ પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ થયો, જેમાં એક મહિલા પીએસઆઈને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. પોલીસે આ ચોરાયેલી ટ્રક ઝડપવા માટે નાકાબંધી કરી હતી અને આરોપીએ પોલીસની ટીમ પર ટ્રક ચઢાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસ વાપીથી ચોરાયેલી ટ્રકનો પીછો કરી રહી હતી. બીજી તરફ પોલીસે ટ્રક સહિત આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. માલનપાડા બિલપુડી બાયપાસ રોડ ઉપર પેટ્રોલ પંપની સામે નાકાબંધીમાં હતા. દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી ટ્રક આવતા પીએસઆઈ પુરાણીએ આ ટ્રકને રોકવા માટેનો ઇશારો કરેલ, જેથી ટ્રક ડ્રાઈવર રોકાયેલ. આ દરમિયાન પીએસઆઈ પુરાણીએ તેઓને નીચે ઉતરવા માટે જણાવતા ડ્રાઈવર નીચે ઉતરેલ નહીં, જેથી ડ્રાઈવર સાઈડનું હેન્ડલ પકડી અને પુરાણીએ ટ્રક ઉપર ચડી ડ્રાઈવરને નીચે ઉતરવાનો પ્રયત્ન કરેલ. એ દરમિયાન ડ્રાઈવરે જે પીએસઆઈ પુરાણીને ધક્કો મારી દીધેલ, જેથી પુરાણી નીચે પડી ગયેલ અને ટ્રક જે છે એની માથે ચડાવી દેવાની કોશિશ કરેલી, પરંતુ તેઓ રોલ થઈ અને થોડા સાઈડે આવી જતા તેના ડાબા પગે અને જમણા પગે ગંભીર રીતે ટ્રકનું ટાયર ફરી વળતા ઈજાઓ થયેલ છે અને હાલ તેણી ધરમપુર ખાતે સાઈનાથ હોસ્પિટલમાં સારવારમાં છે અને તેની તબિયત સારી છે. વધુ વાતચીત કરીશું સંવાદદાતા જય પટેલ ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે. જય, ગઈકાલે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી હતી મોડી રાત્રે અને ત્યારબાદ જે રીતે મહિલા પીએસઆઈને ગંભીર ઈજા પહોંચી છે, શું સ્થિતિ છે તેમની અને આ સમગ્ર મામલે વધુ શું તથ્યો સામે આવ્યા? જી, ગત રાત્રે દરમિયાન જે મહિલા પોલીસ કર્મી છે, ખાસ કરીને એમને જે પગના ભાગે જે ઈજાઓ પહોંચી છે એનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેઓની સ્થિતિ હાલ નોર્મલ છે. ચોક્કસથી તેમની હાલ શારીરિક સારવાર જે કરી એ હાલ ચાલી રહી છે. બીજી તરફ પોલીસે હાલ જે એક જે આ બસની અંદર ડ્રાઈવરની સાથે જે એક વ્યક્તિ જે હતો જે હાલ ભાગી ગયેલ છે, હાલ એને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને જિલ્લાના તમામ ચેકપોસ્ટ ઉપર હાલ પોલીસે નાકાબંધી કરીને તમામ વાહનોને ચકાસવાનું શરૂ કર્યું છે. જી જી જય, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટ ગોંડલ હાઈવે પર છકડો રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 4 બાળક સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતમાં 4 બાળક સહિત 7ને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને ગોંડલ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ ગોંડલ હાઈવે પર આ અકસ્માતનો બનાવ થયો છે. છકડો રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક બાળકો પણ 4 બાળક સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઈજાગ્રસ્તોને ગોંડલ અને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તો ભરૂચ જાડેશ્વર રોડ પર ગઈકાલે જે રીતે પૂરપાટ ઝડપે દોડતી કારે 5થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. કારે 2 કેબિન સહિત માટલાની દુકાનને પણ ટક્કર મારી હતી. આ ઘટનાથી લોકોમાં અફરાતફરીનો માહોલ હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી હતી. તો ભરૂચ જિલ્લામાં એક કાર ખાડીમાં ખાબકતા ચકચાર મચી ગઈ હતી. વરેડિયા નજીક ભૂખી ખાડીમાં કાર ખાબકતા કારમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા હતી. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને
તપાસ હાથ ધરી. સુરતના બારડોલીના ઉવા ગામે અકસ્માત સર્જાયો. રોડ ઉપર ઉભેલા રોડ રોલર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કારની ટક્કર સર્જાઈ હતી. આ ટક્કરમાં કારનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો, પરંતુ કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાસકાંઠાના ડીસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ડીસામાં ધોરણ 5માં ભણતી વિદ્યાર્થિનીને ટક્કર મારી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્યુશનમાં જતી ધોરણ 5ની વિદ્યાર્થિનીને જલારામ બંગલોઝ પાસે બાઇક ચાલકે અડફેટે લીધી હતી, ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી, તો ફરાર બાઇક ચાલક સામે ડીસા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી. સમાચારોમાં સમય જોશે વિરામનો. વિરામ બાદ ફરી એકવાર નજર કરીશું અને મહત્વની ખબરો પર આપ જોતા રહો ઝી 24 કલાક. બ્રેક બાદ આગળ વાત કરીએ તો 30મી જાન્યુઆરીના રોજ વલસાડના સુખાલા ગામ ખાતે આવેલા લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ચાલી રહેલ પરીક્ષામાં નિરીક્ષણ માટે પહોંચેલા શિક્ષણ નિરીક્ષકોને શાળાના સંચાલકે પોતાની શાળામાં હાજર ન થયા ત્યાં સુધી આશરે 2.5 કલાક સુધી શાળાના મુખ્ય દરવાજાને તાળા લગાવી અને બહાર બેસાડી રાખતા જિલ્લા શિક્ષણ વિભાગે શાળા સંચાલક સામે લાલ આંક કરી છે. કારણ કે 2.5 કલાક બાદ શાળામાં આવેલ મહિલા નિરીક્ષક દ્વારા શાળા સંચાલક પાસેથી શાળાનું મસ્ટર માંગતા સંચાલકે કોઈ પણ ડોક્યુમેન્ટ બતાવવાની મનાઈ ફરમાવી દીધી હતી. જે તે સમયે શાળામાં આચાર્યની ગેરહાજરી અંગે સંચાલકને પૂછતા સંચાલક ઉગ્ર થઈ ગયા હતા, જેથી સરકારી કામમાં વિક્ષેપ ઉભો કરનાર શાળાના સંચાલક વી.વી. પટેલ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ નાના પોઢા પોલીસ કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. અમે એક ફરિયાદ પણ મેં ટાઈપ લખી અને હું SP સાહેબને મળવા ગયો હતો કે સાહેબ અમારે આવું બન્યું છે, અમારે શું કરવું છે, અમારે પોલીસ કેસ કરવો છે. SP સાહેબને મેં કોપી આપી. એમણે એમ કહ્યું કે તમે ફરી FIR દાખલ કરો, પણ તમારે રૂબરૂ ત્યાં જવું પડશે, નાના પાંડા પોલીસ સ્ટેશન લાગે એનું. એટલે એમને આવી સલાહ આપી. ત્યાર પછી હું કલેક્ટર સાહેબને પણ મળ્યો. કલેક્ટર સાહેબને મેં આખી હકીકત કહી. એ હકીકતના આધારે એમણે પણ મને આ સલાહ આપી કે તમે ફરિયાદ દાખલ કરો. આ તરફ વલસાડથી વાપી અપડાઉન કરતા પાસ હોલ્ડર અને યાત્રીઓ વચ્ચે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બેસવાના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી બબાલ ચાલી રહી છે, ત્યારે વલસાડ રેલવે સ્ટેશન પર પાસ હોલ્ડરોએ રેલવેના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી કે પાસધારકોની વધતી સંખ્યાને જોતા રેલવે તંત્ર કોઈ નક્કર પગલાં લે અને પાસધારકો માટે કોઈ વૈકલ્પિક સુવિધામાં વધારો કરે તેવી માગણી કરવામાં આવી છે. તો હવેથી કચ્છ એક્સપ્રેસમાં પાસધારકો જ્યાં સુધી કોઈ વિકલ્પની સુવિધા ન થાય ત્યાં સુધી ટ્રેનમાં મુસાફરી કરશે નહીં તેવી બાંહેધરી રેલવે એરિયા મેનેજરે પાસધારકોને આપી છે. લોક રિઝર્વ ટ્રેનમાં યા રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરતે હૈ તો જગા ના હોને કે કારણ યા રિઝર્વ પેસેન્જર કે સાથ કુછ થોડા ઝઘડા વગડા હો ગયા તો ઉસકે ચલતે ઇશ્યુ હોતા હૈ.
કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાએ અમદાવાદમાં આવેલી આઈઆઈએમની મુલાકાત લીધી હતી. જીએસટી અને નોટબંધી બાદ રજૂ કરાયેલા પહેલા બજેટ વિશે વાતચીત કરી હતી. અહીં મોટી સંખ્યામાં બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા અને બજેટની વિગતો અને જીએસટી વિશે ખાસ ચર્ચા કરી હતી. આ તકે હસમુખ અઢિયાએ કહ્યું કે જીએસટી સુધારાને લઈને 3 ક્વાર્ટર પરના જીડીપી પર તેની અસર પડી, પરંતુ હવે બધું સામાન્ય થયું છે. તેમણે કહ્યું કે ખેડૂતોની હાલાકીને ધ્યાનમાં લઈ અને આ બજેટ તૈયાર કરાયું છે. ભુજ મર્કન્ટાઇલ બેંકને 500 બેંકમાંથી ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે, જેને લઈને બેંકના ગ્રાહકોને સન્માનવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું. દેશ લેવલે બેંકને એવોર્ડ મળતા ગ્રાહકોમાં પણ ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે. અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે તેમાં વધુ 2 વિભાગોનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રખ્યાત કથાકાર મુરારીબાપુના હસ્તે લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સિટી સ્કેન તેમજ આઈસીયુ વિભાગનું લોકાર્પણ કરાયું હતું. અમરેલી જિલ્લામાં આ પ્રથમ એવી હોસ્પિટલ છે કે જ્યાં વિનામૂલ્યે સારવાર અપાઈ રહી છે, ઉપરાંત અહીં દર્દીઓને દવા પણ ફ્રી આપવામાં આવે છે. ગીર સોમનાથના લાટી ગામની દીકરી ભારતીએ ઇન્ટરનેશનલ યોગ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીતીને ભારતનો ડંકો વગાડ્યો છે. મલેશિયામાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ગામમાં પરત આવી ત્યારે ગ્રામજનોએ તેનું ભવ્ય સન્માન કર્યું. તેની પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. પોતાની દીકરી વિશ્વ સ્તરે નામના મેળવી રહી છે તે જાણીને માતા પિતા ભાવુક બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાની રહેવાસી ભારતી સોલંકી હાલમાં અમદાવાદમાં યોગ યુનિવર્સિટીમાં એમએનો અભ્યાસ કરી રહી છે. માન્ય ખેડૂત પરિવારની દીકરી છે, તે સંતાનમાં તેના માતા પિતાનું એકનું એક સંતાન છે, જેના માતા પિતાને બહુ ધન્યવાદ છે કે તેઓએ પુત્ર પુત્રીમાં ભેદભાવ રાખ્યા વિના પોતાની દીકરીને ખૂબ ભણાવી છે, ગણાવી છે અને તે કાબિલ બનાવી છે, જેથી કરીને અમારું લાટી જે નાનું એવડું ગામ છે તેનું પણ બહુ આખા દેશમાં જે નામ ગુસ્તું કર્યું છે તે બદલ ગામ વતી બેનનું હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેથી કરીને અમારા નાના એવડા ગામને તેને સર ઇન્ટરનેશનલ સુધી પહોંચાડ્યું છે. ફર્સ્ટ હું એ જ કહેવા માંગીશ કે મને બહુ બધો સપોર્ટ મળ્યો છે મારા મમ્મી પપ્પાનો, મારા ફેમિલીનો અને ઇનફેક્ટ મારા ગામના બી બધાનો બહુ મને સપોર્ટ છે, મારા આહિર સમાજનો કે અહીંયા સુધી મને પહોંચાડી, અને મારા યોગ ગુરુઓનો, મારા યોગ ટીચરનો કે જેમ હંમેશા અમારી પાછળ પ્રયત્ન કરતા હોય છે કે અમે ઇન્ટરનેશનલ લેવલે જઈએ અને નંબર પ્રાપ્ત કરીએ. હું આજ સુધી 2007થી મારું યોગમાં કેરિયર ચાલુ થયું છે અને 2010થી મારે મેડલો પ્રાપ્ત થવાના લાગ્યા છે અને 2010થી આજ સુધીમાં મારે 33 મેડલો મને મળ્યા છે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ, અને હું આજ સુધીમાં 4 દેશમાં જઈ ગયેલ છું, હોંગકોંગ, શાંઘાઈ, બેઇજિંગ અને લાસ્ટમાં મલેશિયા. દીકરીને ગમે એમ કહું, દીકરીને તમે ભણાવો, દીકરીને ઘરકામ કરાવો અને ભણાવો પણ. તમારે સંતાન કેટલા? મારે સંતાન, મારી દીકરી એક જ. બહાર રમવા જાય અને પછી ઘેરે આવે, વેકેશનમાં આવે અને અમને ખેતીમાં કામ કરવા લાગે. એ લાટી ગામની અંદર 4-5 વીઘા ખેતી ધરાવતા રાણાભાઈ અને એમની એક જ દીકરી, એને દીકરો નથી, એક દીકરી જ છે અને એ કુટુંબ એવું માને છે કે અમારા માટે આ દીકરો જ છે. બીજા નંબરમાં નાની હતી ત્યારથી એણે શરૂઆત જે કરી ખેતીકામથી શરૂઆત કરી અને આજે પણ આ સ્ટેજ સુધી પહોંચેલી દીકરી, એને તમે ખેતીનું કંઈ પણ કામ કહેશો તો એની ટાઈમ કરવા માટે તૈયાર છે, તૈયાર છે, એની સામે એને આવડે પણ છે. પ્રભાસ તીર્થના હરિહર ક્ષેત્રમાં ભાગવત પુરાણના 10મા સ્કંધની 7 દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રજ્ઞાચક્ષુ કૃણાલ જોશીએ કથા સંભળાવી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. પીએચડીની પદવી પ્રાપ્ત કરનાર કૃણાલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કૃણાલ જોશીએ જણાવ્યું છે કે તેમને 200 જેટલી કથા કરે શ્રોતાઓ અને વડીલોના આશીર્વાદ મેળવ્યા છે, પણ ભાલકા તીર્થની કથા તેમના માટે યાદગાર બની રહેશે. 200 જેટલી કથાઓ કરી છે અને સૌથી વિશેષ મને જો આનંદ આવતો હોય તો આ ભાલકા તીર્થની કથા એ મારી યાદગાર છે. એ જન્મથી જન્મે ત્યારે બ્લાઇન્ડ જન્મ્યો હતો, પછી અમને એમ થયું કે શું કરીશું. 2-3 મહિના સુધી તમે બધા ડૉક્ટરોની સલાહ લીધી, પછી અંતે ખબર પડી કે
પ્રજ્ઞાચક્ષુ છે એટલે પછી એને બ્લાઇન્ડ સ્કૂલમાં ભણવા મૂક્યો. અમને પોતાને એવી ખબર નથી કે આટલી કક્ષાએ પહોંચશે, પણ એની મહેનત અને ધગસથી એ આટલી કક્ષાએ પહોંચી શકે છે. આગળ વાત કરીએ અમદાવાદના એસજી હાઈવે પાસે આચાર્ય તુલસી મહાપ્રજ્ઞા વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પત્રકાર અને સાહિત્યકાર કુમાર પાડદેસાઈને આચાર્ય તુલસી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી તેમજ નવનીત સંપાદક વિશ્વનાથ સચદેવ, નૂતન સવેરાના સંપાદક નંદકિશોર નોટિયાલ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે, આચાર્ય તુલસી મહાપ્રજ્ઞા વિચાર મંચની સ્થાપના 15 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. અને એમાં આજે જે મને આચાર્ય તુલસી સન્માન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે સવિશેષ આનંદ એ વાતનો છે કે આચાર્ય તુલસીજીએ સામાજિક ક્રાંતિ અને રાષ્ટ્ર ઉત્થાનને માટે કામ કર્યું હતું, અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ સમાજને અને જ્ઞાનને એક પ્રજ્ઞાના રૂપાંતરમાં ફેરવી નાખ્યું હતું. આવી બે વિભૂતિઓની સ્મૃતિમાં અપાતો આ પુરસ્કાર હું માનું છું કે એક મારા જીવનનો એક બહુ મોટો આશીર્વાદ છે. તો ઉનકે વિચારો કો જનતા કે બીચ લે જાના ઓર નૈતિક મૂલ્યો કી ગરિમા કી પ્રતિષ્ઠા કે લીએ જો પત્રકાર કામ કરતે હૈ આજ કે ઇસ ગિરતે હુએ મૂલ્યો કે બીચ મે ઉન લોગો કો સન્માનિત કરના હમારા યે મેઇન કામ હૈ. આચાર્ય તુલસી સન્માન ઉસી લીએ દિયા જાતા હૈ. તો રાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.